નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 2-3 દિવસો સુધી હજી પણ છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં વધારે અને ભારે વરસાદ થઈ શકે છે. હાલ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલ ચોમાસાના 2 મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. જોકે આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થયા બાદ પણ ઘણા દિવસો સુધી સારો વરસાદ જોવા મળ્યો ન હતો. ગુજરાતમાં 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં 20% વધારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં 48% વધારે અને ગુજરાત રીજનમાં હાલની સરેરાશ જેટલો જ વરસાદ થયો છે. ગુજરાતમાં 3 ઓગસ્ટથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે અને લગભગ આ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. મધ્યપ્રદેશ પરથી એક સિસ્ટમ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થવાની શક્યતા છે અને તેના કારણે રાજ્યમાં 3-5 ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 3 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જે બાદ વરસાદનું જોર ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ વધવાની શરૂઆત થઈ જશે. 3 અને 4 તારીખના રોજ હવામાન વિભાગ પ્રમાણે વરસાદનું વધારે જોર દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે, જે બાદ 5 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે.